નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મશદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળી આજના મુખ્ય સમાચારો. રાજ્યમાં મહિલાઓ તેમજ માસુમ બાળકો પર થતા બળાત્કારની ઘટનાઓના મામલે ભરૂચ યુવા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં મહિલાઓ તેમજ માસુમ બાળાઓની સલામતીને ગુલબાંગો પોકારતી ભાજપ બેટી બચાવની પુકારી વાતો કરે છે તેવા આક્ષેપો સાથે યુવક કોંગ્રેસ દ્વારા પંચમતી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં વધતી જતી દુષ્કર્મની ઘટનાઓ અને એમાં પણ માસુમ બાળાઓ ઉપર થતા બળાત્કારના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા બાદ આજરોજ ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કેન્ડલ માર્ચ યોજી બળાત્કારીઓને સખતમાં સખત કાર્યવાહી થાય તેવી માંગ ઉચ્ચારવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ સહિત કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓ અને મહિલા કોંગ્રેસ સહિતની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સરકારે અમારા મોઢા તો બાંધી જ દીધા છે, અમારાથી કંઈ બોલી શકાતું નથી અને બોલીએ છીએ તો બી કોઈ પણ માર્ગ થ્રુ એને દબાવી દેવામાં આવે છે અમારી વાતને. પછી એ કોઈની પણ વાત હોય, અત્યારે નાની બાળાઓથી લઈને વૃદ્ધ બાળાઓ સુધી, વૃદ્ધ મહિલાઓ સુધી કોઈની કોઈ પણ સુરક્ષિત નથી. નથી નાત જોતા, નથી જાત જોતા, નથી ઉંમર જોતા, કોઈ પણ વાત વગર અત્યાચાર થઈ રહ્યો છે. દરેક જગ્યાએ બળાત્કારના નાના મોટા કિસ્સા રોજ ને રોજ દરેક ન્યૂઝ પેપર્સમાં, ન્યૂઝ ચેનલ્સ પર આવી રહ્યા છે. તો શું સરકાર સુઈ રહી છે કે ખરેખર સરકાર બી એ જ ઈચ્છે છે? મહિલાઓ દ્વારા અમે આજે કોંગ્રેસ મહિલા આ દેખાવો કરીને સરકારને અમારી અપીલ કરીએ છીએ કે મહિલાઓને સુરક્ષિત રાખવા કંઈક પ્રયાસો કરો. અંકલેશ્વર શહેરના ભરચક વિસ્તારમાં ભરૂચના કપાસે ચાલવા નીકળેલા દંપતીને નિશાન બનાવીને બે યુવાનો દ્વારા અછડો તોડીને ભાગી જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના ભરૂચનાકા વિસ્તારમાં પ્રતિમા બહેન અક્ષયકુમાર શાહ બંને પતિ પત્ની જમી પરિવારને એક વોક પર નીકળ્યા હતા. તે દરમિયાન પલ્સર બાઇક પર આવેલ બે ઇસમો દ્વારા તેઓને આત્રી કઈ સમજે એ પહેલા જ પ્રતિમા બહેનના ગળામાં રહેલ સોનાની ચેન અને પેન્ડલ આંતરી ફરા થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. જોકે દંપતિ દ્વારા બૂમાબૂમ કરતા તેઓએ પલ્સર ગાડી લઈને ચેન સ્કેચરો રફુ ચક્કર થઈ ગયા હતા. જોકે હાલ તો શહેર પોલીસે ₹50,000 ચેન સ્નેચિંગની બે પલ્સર બાઇક ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ ભરચક વિસ્તાર એવા ભરૂચીનાકા વિસ્તારમાં આવી ઘટના બનતા ચેન સ્નેચરો ફરી સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે નવરાત્રી પર્વમાં આવી ઘટના વધુ ના બને તે માટે જિલ્લા પોલીસે જરૂરી પગલા ભરી પેટ્રોલિંગ વધારે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જ્યોતિ ટોકીસવાળા રસ્તા પર ચાલવા માટે ગયા હતા. ત્યાંથી રિટર્ન થઈને અમે સિનિયર સિટીઝન ગાર્ડનમાં લગભગ 15 મિનિટ સુધી બેઠા. 15 મિનિટ બેઠા પછી અમે ફરી આગળ ઘર તરફ રવાના થતા હતા ત્યારે ફાયર સ્ટેશન અને પાણીની ટાંકીની વચ્ચે બે બાઇક સવાર હતા. લગભગ બાઇક તો પલ્સર હતી અને પાછળનો જે છોકરો બેઠેલો લગભગ 20-22 વર્ષનો હતો અને એણે ચેઇન સ્નેચિંગ કરી ગળામાંથી. એણે મોઢા પર રૂમાલ બાંધેલો એટલું જ દેખાયું છે, બાકી કંઈ દેખાયું નથી મને. કઈ ગાડી હતી? ગાડી લગભગ પલ્સર હતી. ત્યાર પછી અમે બૂમો પાડી એટલે આજુબાજુના ગાડીવાળા પણ જે હતા એ લોકો એમની પાછળ દોડ્યા. કેટલા જણ હતા? બે જણ દોડ્યા. બીજા એક ભાઈ એક્ટિવાવાળા હતા પણ એ થોડાક સ્લો પડ્યા એટલે રિટર્ન થઈ ગયા રામાટીકા આગળથી અને એક ભાઈ એસિયર નગર સુધી પહોંચી ગયા. અંકલેશ્વર શહેર પોલીસે બાતમીને આધાર બાંગવાડ વિસ્તારમાં રહેતી મહિલા બુટલે ઘરના ઘરે રેડ કરીને વિદેશી દારૂ સાથે તેને ઝડપી લીધી હતી. અંકલેશ્વર શહેર પોલીસે પાસવનાથ સોસાયટીમાં એક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસે ભાંગવાડ વિસ્તારમાં રહેતી સુશીલાબેન પરુભાઈ વસાવા મકાન નંબર 143માંથી વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ હોવાની બાતમી મળી હતી, જેમાં પોલીસે સુશીલાબેન વસાવાની ધરપકડ કરી 38,800 કિંમતની 276 નંગ બોટલો કબજે કરી સુશીલાબેનની સઘન પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો કસબાતી વાડમાં રહેતા સુજાત ખાન બશીર ખાન પાસેથી ખરીદેલ હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ આ ઘટના દરમિયાન કુખ્યાત બુટલેગર સુજાત ખાન ફરાર થઈ ગયો હતો. શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર જેડીસી પોલીસે ડુપ્લિકેટ બાગબાનના તમાકુ બનાવતા વ્યક્તિને ઝડપી પાડીને રૂપિયા 55,000 નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જેડીસી માં આઈટીઈએલ કંપનીની સામેના એક ગોડાઉનમાં બાગબાન કંપનીના ડુપ્લિકેટ માવા બનાવતા એક વ્યક્તિને વેચાણ કરતો હોય એવી માહિતીના આધારે ગોડાઉનમાં પોલીસે રેડ કરતા 55,000 જેટલા ડુપ્લિકેટ માવા સાથે એક વ્યક્તિની અટકાયત જેડીસી પોલીસે કરી છે અને ટેમ્પો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આજ રોજ અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારની અંદર ઈટીએલના સામેના ખાચાની અંદર ત્યાં આગળ અમારી કંપનીને મળેલ રાઈસવાળી કંપની જે બાગબાન કંપની છે એઓના ત્યાં આગળથી અમને જે જાણવા મળેલ કે ભાઈ ત્યાં આગળ કાકુજીની નામના જે મસાલા બનાવે છે તે બાગબાન જે તમાકુ આવે છે 138 એની ડુપ્લિકેટ વેચાણ કરી એટલે બનાવી અને માર્કેટમાં વેચાણ કરે છે તે આધારે અમે આજ રોજ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આવી અધિકારીશ્રીને વાત કરતા તેઓએ અમને પોલીસ સ્ટાફ ફાળવેલ અને જે હકીકતવાળી જગ્યા છે ત્યાં અમે જતા ત્યાં આગળ દુકાન જે હતી ત્યાં આગળ એક ઈસમ હાજર હતો હિરેનભાઈ કરીને અને તેઓને સાથે રાખી તપાસ કરતા બે પંચોની હાજરીમાં ત્યાંથી અમારી કંપની જે બાગબાન કંપની હતી બાગબાન કંપનીની અંદરથી ત્યાં આગળ અમે ચેક કરતા ત્યાંથી ડુપ્લિકેટ માવાઓની અંદર જે એવા પાઉચો વાપરે છે અને ત્યાં આવટના પોતે ડિસ્ટ્રીબ્યુટર બી હોય પોતે આજની તારીખની અંદર ડુપ્લિકેટ માવા વેચીને પબ્લિકને હાનિકારકનું વસ્તુ વેચાણ કરે છે। કેટલા જથ્થો ઝડપાયો છે? કુલ 55,000ના જે માવાઓ જે ઝડપાયા છે અને જે બીજી ગાડી હતી એવા એની અંદરથી બી બીજા માવા મળી આવેલ તો એમના જે ટેમ્પો બી એમને જમા કરી લીધેલ છે। આપણે ગુજરાતમાં કેટલી જગ્યાએ રેડ પાડી છે? ગુજરાતમાં અત્યાર સુધી ઘણી બધી જગ્યાએ કરી છે પણ જે ઉર્મી તરફથી અમે 3 જગ્યાએ કરેલી છે। અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશન ઉપર દોસ્તી નામક જાગૃતિ અભિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશન ઉપર ગત રોજ દોસ્તી નામક જાગૃતતા અભિયાન રાખવામાં આવ્યો હતો, જે દરમિયાન સ્ટેશન પર અવારનવાર યાત્રીઓ તથા યાત્રા દરમિયાન થતી મુશ્કેલીઓ અને ઘટનાઓમાં રેલવે પોલીસ દ્વારા કેવી રીતે યાત્રીઓની સહાયતા કરી શકે તે માટેની માહિતી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમ દ્વારા યાત્રીઓએ રેલવે પોલીસ પાસેથી કેવી રીતે આસાનીથી સહાય મળી શકે તેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી। વધુમાં અંકલેશ્વરના રેલવે સ્ટેશનના આરપીએફના પીઆઈ સંજીવ પાંડે દ્વારા માહિતી મળી હતી કે પશ્ચિમ રેલવે દ્વારા 182 નંબર તરીકે આખા ભારતની રેલવે સેવા કાર્યરત થઈ રહી છે, જે નંબર ટોલ ફ્રી કરવામાં આવેલ છે, જેમાં યાત્રીઓ સાથે કોઈ પણ રીતનો બનાવ ના બને, કોઈ મહિલાનું પર્સ ચોરી થાય કે પછી કોઈ વ્યક્તિ કોઈ પણ રીતે કોઈ ગુનામાં આચરણ કરી રહ્યો હોય તો આ 182 નંબરનો ડાયલ કરી સહાયતા માંગી શકશે અને રેલવે પોલીસ દ્વારા સંપૂર્ણપણે તેઓને સહાયતા મેળવી શકશે અને આ અંગેની જાણકારી તેઓએ રેલવે પોલીસ સ્ટેશન પરના યાત્રીઓને ડેમોસ્ટ્રેશન દ્વારા યાત્રીઓને જાણકારી આપવામાં આવી હતી। વાલિયા તાલુકાના ડહેલી ગામ ખાતે વાલિયા પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અને ગાંધી જયંતીની ઉજવણી કરીને સાફ સફાઈ કરી હતી। આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીગણ તેમજ સ્ટાફ મિત્રોએ ગામની શેરીઓ અને જાહેર જગ્યાને સ્વમહેનતે ઉલ્લાસપૂર્વક કચરા મુક્ત કરી સ્વચ્છ બનાવી હતી, સાથે સાથે કચરાનો યોગ્ય વર્ગીકરણ કરી તેને યોગ્ય નિકાલ કર્યો હતો। કોલેજ પરિવાર દ્વારા ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી કચરાનો યોગ્ય નિકાલ અંગે માહિતીગાર કર્યા હતા। આ અભિયાનમાં વાલિયા પોલિટેકનિક કોલેજના આચાર્ય શ્રી તેમજ કેમ્પસ એડવાઇઝર તેમજ ગામના સરપંચશ્રીએ ભાગ લઈ તમામનો ઉત્સાહ વધારી આ અભિયાનને સફળ બનાવ્યું। ખરેખર આક્ષેપ થયો, જેમાં સાચી દિશામાં તપાસ કરવા માટે ગામના સરપંચ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના નેસડા ગામે ગોકુળ આઠમના દિવસે દર વખતની જેમ આ વખતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગામની કુવાસીને જમણવાર માટે ગામના સરપંચ અને અન્ય માણસો ગામમાંથી ફાળો એકત્રો કરી પરત ફરી રહ્યા હતા ત્યારે ભાભર પોલીસ દ્વારા આ લોકોને અટકાયત કરવામાં આવી અને ભાભર ખાતે લઈ આવી કેસ કર્યો હતો અને લોકો પાસે રહેલ રોકડ રકમ લઈ લીધી હતી, જે બાબતે અનેક રજૂઆત કરવા છતાં ભાભર પોલીસ દ્વારા કોઈનું ના સાંભળતા આખરે ખોટા કેસના મામલે જાગૃત નાગરિક દ્વારા પણ જિલ્લા પોલીસને રજૂઆત કરવામાં આવી છે। હાંસોટ તાલુકાના કલવા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું।
બાળકોમાં ગણિત અને વિજ્ઞાન પ્રત્યે રૂચિ અને જાગૃતિ આવે અને એમની બુદ્ધિનો બાળપણમાં ઝડપી વિકાસ થાય તે હેતુસર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ તથા બીઆરસી હાસોટ આયોજિત ભરૂચ જિલ્લા કક્ષાનો વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન તાલુકાના આકલવા પ્રાથમિક શાળા ખાતે માનનીય સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે જીવનમાં કંઈક કરવું હશે અને આગળ વધવું હશે તો યોગ્ય શિક્ષણની પ્રાપ્તિ કરવું પડશે અને દરેક લોકોએ શિક્ષણને પ્રાધાન્ય આપવું પડશે અને દેશના યુવાનોને શિક્ષણ દ્વારા સાચા રસ્તો દેખાડવો પડશે. સાચું શિક્ષણ દ્વારા યુવાનોને વ્યસનથી દૂર થશે, વ્યસન મુક્ત થશે. આ કાર્યક્રમ દરમિયાન 45 બાળ વૈજ્ઞાનિકો દ્વારા 45 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સિપ્રા આગરે, કારોબારી ચેરમેન હર્ષદ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિજ્ઞાબેન, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પીડુભાઈ મિસ્ત્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના અધિકારી ડોડિયા, બીઆરસી કોઓર્ડિનેટર હિતેન્દ્ર પટેલ, આકલવા ગામના સરપંચ પારોલબેન પટેલ, શિક્ષણગણ તથા દાતાઓ અને ગ્રામજનો તથા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગર બાળકી દુષ્કર્મ મામલે આજે પાસના નેતા હાર્દિક પટેલે પીડિતા પરિવાર સાથે મુલાકાત કરીને સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. હિંમતનગરના ઢુંડર ખાતે 14 માસની બાળકી પર થયેલ દુષ્કર્મના મામલે અનેક લોકોએ બાળકીના પરિવાર સાથે મુલાકાત કરી હતી તો આજે પાસના નેતા હાર્દિક પટેલ પણ ઘટના સ્થળ અને પરિવાર સાથે મુલાકાત કરી હતી. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે સરકારે આ બાળકીને હજુ સુધી સહાયની જાહેરાત કરી છે પરંતુ તે હજુ સુધી મળી નથી, એ દુઃખની વાત છે. તો સરકારને વિનંતી કરું છું કે 1 મહિનામાં ફાંસીની સજા મળે તેવો ચુકાદો આવે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યો છે, મહિલા સાથે જ બનાવ બને છે તે દુઃખની વાત છે. હું આજે એક ભાઈ તરીકે અહીંયા આવ્યો છું, હું આજે કોઈ સમાજ તરીકે નથી આવ્યો, તો આવા બનાવો ના બને તે માટે આપણે સરકારને સમજાવવી પડશે અને આપણે પણ જાગૃત થવું પડશે. સરકાર મહિલાઓ સાથે ઊભી રહી શકતી નથી તેવું મને લાગે છે. તો સરકાર જોડે કૌભાંડ કરવા માટે રૂપિયા હોય છે તો આ દીકરીને આપવા માટે રૂપિયા નથી, તેવા વિવિધ આક્ષેપો હાર્દિક પટેલ દ્વારા સરકાર સામે કરવામાં આવ્યા હતા. 14 માસની બાળકી પર બળાત્કાર થયાના 6 દિવસ બાદ પણ સરકાર તરફથી જે નિર્ભયા ચુકાદામાં જે જજમેન્ટ આધારે 3 લાખ રૂપિયાની સહાય કરવી જોઈએ એ પણ હજુ સુધી એ પરિવારને મળી નથી, એ ખૂબ દુઃખની વાત છે. મંસૂરમાં જે બળાત્કારની ઘટના બની હતી એની અંદર જે પણ બાળકી પર બળાત્કાર થયો હતો એ આરોપીઓને ફક્ત 35 દિવસમાં ફાંસીની સજા કોર્ટે સંભળાવી હતી. હું રાજ્ય સરકારને વિનંતી કરું છું કે 14 માસની બાળકીને ન્યાય મળે અને જલ્દીમાં જલ્દી 1 મહિનાની અંદર કોર્ટની અંદર આની સુનાવણી થાય અને એને સજા આપવામાં આવે. રાજ્યની અંદર ઘણા બધા આવા બનાવો જે બની રહ્યા છે એનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે. ગઈકાલે પણ DGPએ જ્યારે એમની પોલીસની જ્યારે મીટિંગ બોલાવવામાં આવી, જ્યારે ગૃહમંત્રીની સાથે ચર્ચા થઈ ત્યારે પણ આ વાતની ચર્ચા કરવામાં આવી કે રાજ્યની અંદર કાયદો વ્યવસ્થા ખૂબ બગડી રહી છે, મહિલાઓ સાથે જે બનાવો બની રહ્યા છે ખૂબ દુઃખની વાત છે. અને મને એટલી ખબર પડે છે કે જે સમયે નિર્ભયા કાંડ બન્યો દિલ્હીની અંદર, આખો દેશ મીણબત્તી લઈને બહાર આવ્યો હતો. મારી એવી વિનંતી છે કે 14 માસની બાળકી સાથે જે બન્યું છે એમાં સમગ્ર ગુજરાતના લોકોએ જાગૃત થઈને બહાર આવવું જોઈએ અને એને ન્યાય અપાવવો જોઈએ. કોઈ પણ જાત હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ ધર્મ હોય, જ્યારે દીકરી ઉપર બનાવ બનતો હોય ત્યારે હું એવી આશા રાખું છું કે દીકરી દરેકના ઘરમાં હોય છે, કાં માના રૂપે હોય, કાં પત્નીના રૂપે હોય, કાં બહેનના રૂપે હોય, કાં દીકરીના રૂપે, તો બધા જાગૃત થઈને આ લડાઈમાં સહયોગ આપે અને એ પરિવારને ન્યાય આપે. હું એક ભાઈ તરીકે આવ્યો છું, કદાચ એવું માની શકો તો મારા ઘરની અંદર બેન છે, મારા ઘરની અંદર એક માતા છે, મારા ઘરની અંદર કાકી છે, મારા ઘરની અંદર ભાઈબા છે. હું એક દીકરી જે હોય, નાની દીકરી 14 માસની બાળકી છે અને હું એના માટે આવ્યો છું. હું એક કોઈ સમાજ તરીકે આજે નથી આવ્યો. મારી પણ ફરજ બને ને તમારી પણ એ ફરજ બને, લોકોની પણ ફરજ બને કે આવી પરિસ્થિતિની અંદર નાત જાત સમાજ ભૂલીને બધાએ એક હાથ ઊંચો કરીને ઊભું રહેવું પડશે તો જ આવનાર દિવસોની અંદર આવો બનાવ અટકાવાશે. હવે આજે 14 માસની બાળકી એક આ વિચારવા જેવી પણ વાત નથી, આ બોલવા જેવી પણ વાત નથી કે 14 માસની બાળકી સાથે આવું બની શકે. આ સપનામાં પણ કોઈ એ નહીં વિચાર્યું હોય કે 14 માસની બાળકી જે હજુ તો એની માનું ધાવણ ધાવતી હશે એ દીકરી અને એની સાથે જ્યારે આવો બનાવ બનતો હોય ત્યારે એને વિચારવા કરતાં હવે પછી આવો બનાવ ન બને એના માટે સરકારને સમજાવવી પણ પડશે, જાગૃત કરવી પડશે. અને આપણે સૌએ જેના ઘરમાં દીકરીઓ છે, જેના ઘરમાં છોકરીઓ છે, જેના ઘરમાં એક સ્ત્રી રૂપી વ્યક્તિ છે એના માટે આપણે બધાએ આ લડાઈ લડવી પડશે. ગઈકાલે સુરતમાં 2 આવા દુષ્કર્મના મામલા સામે આવ્યા છે. 1.5 વર્ષની દીકરી સુરતમાં જેવો બનાવ બન્યો, 1 2
અને એક બાળકીને હજુ શોધવા જઈ રહ્યા છો ત્યારે બીજી બાળકી ઉપર બળાત્કાર બની રહ્યો છે. એટલે આની અંદર શરમ કોને આવવી જોઈએ? પોલીસને આવવી જોઈએ, સરકારને આવવી જોઈએ? મને એવું લાગે છે કે સરકાર ક્યાંક ને ક્યાંક મહિલાઓ સાથે એટલી મજબૂતાઈથી ઊભી નથી રહી શકતી, અને એ સુરક્ષા માટે અને ન્યાય માટે. નલિયાકાંડ થયો, માંડવીકાંડ થયો, દિવસે ને દિવસે ગુજરાતની અંદર બળાત્કારની ઘટનાઓ વધતી જાય છે. કદાચ આ 14 માસની બાળકી વાળો જે કેસ બન્યો છે, શું એવું માનો છો કે આ એક કેસ હશે? નહીં, આવા હજારો કેસ ગુજરાતમાં બની રહ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક ઇજ્જતના ડરે, ડરના માર્યા પોલીસની સામે આવું નથી, એના કારણે ઘણા બધા કેસો છુપાઈ રહ્યા છે. હું લોકોને વિનંતી કરું છું કે આવા કેસોની અંદર, આવા બનાવની અંદર બહાર આવવું પડશે, અને સરકાર સામે તમારે તમારી માંગો રાખવી પડશે. નિર્ભયા કાંડની અંદર સ્પષ્ટ વાત થઈ છે કે કોઈપણ પરિવાર સાથે કે કોઈપણ દીકરી સાથે કે છોકરી સાથે આવો બનાવ બને, 3 લાખ રૂપિયા તત્કાલીન એને આપવાના. હજુ સુધી સરકારે 1 રૂપિયો નથી આપ્યો. હમણાં મને કહ્યું કે નકેડા ગામ છે, એ ગામ નિકોડા ગામની અંદર બળાત્કારની ઘટના બની હતી, ફક્ત 40,000 રૂપિયા હજુ સુધી સરકારે પહોંચાડ્યા છે. તો આવા બધા બનાવની અંદર જવાબદારી કોની છે? તમારી ને મારી છે કે આ બધા બનાવોએ બોલવું પડશે? ચૂપચાપ ઘરમાં બેસી રહીશું તો શું કાલે ઉઠીને આપણે ઘરમાં આ બનાવો બને પછી જાગૃત થઈશું? જાગૃત થવું જરૂરી છે. ક્યારે આપશે? ક્યારે આપશે? મારી જોડે કાંઈ નથી, હું સાથ આપવા આવ્યો છું. મારી જોડે હોય અને આપવું તો આપીને બતાવવું જોઈએ. સરકાર જોડે 5,000 કરોડના કૌભાંડ કરવાની તૈયારી હોય છે, પણ આ દીકરીને 3 લાખ રૂપિયા આપવાની વ્યવસ્થા નથી એમની જોડે. લઠ્ઠાકાંડની અંદર કોઈ બેવડો દારૂ પી જાય તેને 4 લાખ રૂપિયા આપે છે, એક દીકરીની સાથે આજ પોતાની જિંદગી જતી રહી અને 3 લાખ રૂપિયાનો આપી શકો? અને વાત રહી તમે હું શું આપીશ, હું સાથ આપવા આવ્યો છું, હું જાગૃત કરવા માટે આવ્યો છું. હશે એ દિવસે આપીશ, હું એનો ભાઈ બનીને અને સાથ આપવા માટે આવ્યો છું. કાંકરેજ તાલુકાના તેરોડા પ્રાથમિક શાળાની તાળાબંધીની ઘટના અંગે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના તેરવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે તેમજ શિક્ષકોની ઓફિસમાં મનમાની સામે આવી હતી, ત્યારે શાળાના આચાર્ય ઉપર શિક્ષકો દ્વારા કરવામાં આવ્યા હતા આક્ષેપો, અને ગામના લોકો થોડા સમયમાં ભેગા મળીને તેરવાડા પ્રાથમિક શાળાના તારો મારતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની હતી. અને બીજા દિવસે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી કાંકરેજના અનિલ ત્રિવેદી તેમજ તાલુકા શિક્ષણ અધિકારી પ્રકાશભાઈ તાબડતોડ થયેલ તાળાબંધી અંગે ગ્રામજનો તેમજ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સુમેળ કરાવી તાળા ખોલી નાખ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવવામાં આવ્યા હતા, ત્યારે શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ કરાયું હતું અને આક્ષેપ કરનાર વ્યક્તિઓ સાથે તાલુકા વિકાસ અધિકારી તરીકે આચાર્યની બદલી કરવાની ખાતરી આપી હતી અને મામલો થાળે પાડ્યો હતો. ત્યારે તાળવાડા શાળાના શિક્ષકો દ્વારા એક લેખિતમાં અરજી કરી શિક્ષણ વિભાગને આચાર્યની બદલી કરવા માંગણી કરી હતી. આમ થોડા ગામ લોકો અને શિક્ષકોની મિલીભગતથી આચાર્ય અને પ્રેરક શિક્ષકને બદનામ કરવા માટે આવું નાટક કરાયું હોવાની આચાર્ય મગનજી ઠાકોરે જણાવ્યું હતું. એટલે રોષે ભરેલા શિક્ષકોએ માંગ ઉઠાવી હતી કે અમારે આવા સંજોગોમાં નવા ડેટ પાસ કરી આવેલ આચાર્યની તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને આચાર્ય ઉપર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. ત્યારે કોઈક શિક્ષકે શિક્ષિકાએ કેમેરા સામે બોલવાનું ટાળ્યું હતું અને મામલો થારે પાડ્યો હતો. આમ તેરવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે આવતા બાળકોને એક દિવસ પછી ફરી અભ્યાસમાં જોડાયા હતા અને ગ્રામજનોએ રજૂઆત કરી તેને જેલથી ધ્યાનમાં લઈ આચાર્યને બદલી કરવાની કાર્યવાહી કરવા માટે ખાતરી TDOએ આપી હતી. PSI AK ભરવાડ તેમજ પોલીસ સ્ટાફ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે કોઈ અચિનિય બનાવ ના બને તે માટે ઠાકોર સેનાના અગ્રણી DD જાલેરા અને તેરવાડા પૂર્વ સરપંચ બાબુભાઈ ઠાકોર સહિત રજૂઆત કરનાર રમેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર મામલો થારે પાડ્યો હતો. આ જે પ્રશ્ન બન્યો એટલે કાલે અમે તાળાબંધી સ્કૂલને કરેલી છે અને કાલે શાળાને તાળાબંધી કરી એટલે તાલુકામાંથી TDO સાહેબ અને શાળાના શિક્ષણ અધિકારી આવેલા છે અને TDO સાહેબે અમને એવું હવે આશ્વાસન આપ્યું છે કે ખાતરી આપી છે કે ફાઇનલ ટુ ફાઇનલ 10 દિવસની અંદર આચાર્ય સાહેબની બદલી થશે એવું અમને ખાસ કીધું છે અને ફાઇનલ ટુ ફાઇનલ કે હું કરી આપીશ એવું એમણે અમને કીધું છે એટલે હવે અમે શાંતિ અનુભવીએ છીએ. બગસરા પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI મોરીની બદલી થતા ચેમ્બર ઓફ કોમર્સ સહિત વેપારીઓ દ્વારા આ મામલે તેમની બદલીને રદ કરવાની માંગણી કરી હતી.
બગસરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ મોરીની બદલી થતા ચેમ્બર ઓફ કોમર્સ સહિતની વિવિધ સંસ્થાઓ અને તાલુકાના સરપંચો સમર્થન આપીને બદલી ના થાય તેવી માંગણી કરેલ અને હાલ કાયદો વ્યવસ્થાને મજબૂત બનાવનાર પીએસઆઈને જબરજસ્ત સમર્થન આપીને બગસરાના વેપારીઓ સજ્જડ બંધ પાડીને પીએસઆઈ બદલી રોકવામાં આવે તેવી રજૂઆત કરેલ છે. અમરેલી જિલ્લાના બગસરામાં કાયદો વ્યવસ્થાને મજબૂત બનાવનાર પીએસઆઈ એમએ મોરી બદલી થયેલના સમાચાર મળતા જ ચેમ્બર ઓફ કોમર્સ સહિતના વિવિધ સંસ્થાઓ અને તાલુકાના સરપંચોએ સમર્થન આપીને બદલી ના થાય તેવી માંગણી સાથે જણાવ્યું હતું કે બગસરા શહેરમાં અને તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં કાયદા વ્યવસ્થાને માત્ર ટૂંકા ગાળામાં જ મજબૂત કરીને લુખ્ખા તત્વોને કાયદો શું કહેવાય તેનો ભાન કરાવનાર બાહોસ પીએસઆઈ એમએ મોરી સાહેબની બદલી રોકવાના અર્થે બગસરાની ચેમ્બર ઓફ કોમર્સ સહિતની વિવિધ સંસ્થાઓ અને તાલુકાના સરપંચોની એક મીટિંગ બોલાવવામાં આવી છે, જેમાં અમરેલી એસપી નિર્લપ્ત રાય સાહેબને બદલી રોકવા માટે રજૂઆત કરવામાં આવેલ હોવાનું બગસરા તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાખોલિયાએ જણાવેલ હતું. ગઈકાલે બગસરાના પીએસઆઈ મોરી સાહેબની બદલી થતાં બગસરા શહેરની વિવિધ સંસ્થાઓ જેવી કે ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મંડળ, કિરાણા એસોસિએશન તેમજ અનેક સંસ્થાઓએ આ સાહેબની બદલી બંધ રાખવા માટે આજે માનનીય એસપી સાહેબને મળવા ગયા છે. તેઓની રજૂઆત એવી છે કે ઘણા વર્ષ પછી આ બગસરાની અંદર આવા એક જાંબાજ પીએસઆઈ મળ્યા છે. આમને કારણે બગસરાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર કાયદો શું કહેવાય એની લોકોને પૂરેપૂરી ખબર પડી છે. આપણા પીએસઆઈની કોઈ પણ સંજોગોમાં બદલી બંધ રહેવી જોઈએ એ બગસરાની તમામ સંસ્થાઓ અને તમામ આગેવાનો એવું ઈચ્છે છે. બગસરા શહેર કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિએ પણ આ જે આયોજન કર્યું છે ચેમ્બર ઓફ કોમર્સ વગેરે સંસ્થાઓને એને અમે ટેકો જાહેર કરીએ છીએ. અમરેલી જિલ્લાની અંદર એસપી સાહેબ નિર્મિત સાહેબે બગસરાના હોનહાર પીએસઆઈ શ્રી મોરી સાહેબની બદલી અમરેલી ખાતે કરી, પરંતુ જ્યારે બગસરાની અંદર અસામાજિક તત્વો અને ગુંડાગીરીનું જ્યારે ખૂબ પ્રમાણ વધી ગયું હતું એના અનુસંધાનમાં બગસરાના તમામ આગેવાનોએ એસપી સાહેબને જ લેખિતમાં રજૂઆત કરી હતી કે એક કડક અમલદાર બગસરાની અંદર જરૂર છે અને ગ્રામ્ય વિસ્તારમાં જે કાંઈ રંજાડ હતી એ નાબૂદ થાય એટલા માટે ફરી વખત રજૂઆત કરી. એના અનુસંધાને એસપી સાહેબને વિનંતી કે તમે જ અમારા બગસરા અને આજુબાજુ ગામડાના વિસ્તાર માટે અને મોરી સાહેબની નિમણૂક કરી. થરાદના ધીમા રોડ ઉપર દેવળજન પસાર થતા વાહન ચાલકો ઢોરની ડામડીઓ ઉડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. થરાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ ધીમા જવાના માર્ગ ઉપર હાથ ધરવામાં આવેલી નાળાની કામગીરીના કારણે કોન્ટ્રાક્ટરો દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ તે નિયમ પ્રમાણે નહીં હોવાના કારણે મહિનાથી નાના મોટા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. થરાદના ધીમા અને વાવ કોતરવાડ રોડ ઉપર ચાલી રહેલા નાળાની કામગીરી સૌ પ્રથમ ડાયવર્ઝન નામે માત્ર માટીવાળા ઉબડખાબડ રસ્તાના નામ પૂરતો ચોખ્ખો કરીને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. તેને પાકો કે મેટલ તો દૂર પણ પાણી પણ છાંટવામાં નથી આવતા. ઉડતા રજકરણોના કારણે નાના મોટા વાહન ચાલકોને સામે સામે અકસ્માતના દહેશત ઉપરાંત ધૂળ આંખમાં મોંમાં ભરાઈ જતી હોય છે, ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. બનાસકાંઠાના મિની અંબાજી ગણાતા યાત્રાધામ ધીમાને જોડતા મુખ્ય માર્ગ હોય રોજના હજારો વાહન ચાલકો અવરજવર થઈ રહી છે, એથી તેમને ભારે ત્રાહિમામ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. વળી કોન્ટ્રાક્ટરે ટાઈમ લિમિટ પણ પૂરી થવા છતાં પણ સબ સલામત ચાલી રહી હોવાની ચર્ચાસ્પદ બન્યું છે. ઉપલેટા તાલુકાના ગણોદ ગામમાં પાણીની મોટર ઉતારતી વખતે પગ લપસી જતા કુમાં પડી જતા એક વ્યક્તિનું મોત થયું હતું. આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગણોદ ગામે રહેતા પટેલ જયંતિભાઈ ખીમજીભાઈ સુતરિયા નામના 45 વર્ષના ખેડૂતોએ ગણોદ ગામની સીમમાં આવેલ વાડીએ કુવામાં પાણીની મોટર ઉતારવાનું કામ ચાલતું હોય આ કામ દરમિયાન અન્ય લોકોની સાથે કામમાં જોડાયેલ જયંતિભાઈ પગ કુવાની પાળી પરથી અકસ્માતે લપસી જતા સંતુલન ગુમાવતા કુવામાં પડી ગયેલ, જ્યાં પથ્થરમાં માથું અથડાતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યો મોત નીપજ્યું હતું. તેના મૃતદેહને 108 મારફતે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવેલ હતો. પોલીસ દ્વારા આ અંગેની તપાસ આગળ ચલાવવામાં આવી રહી છે. વડગામ તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના છેલ્લા હપ્તાથી લાભાર્થીઓ વંચિત રહેતા લાભાર્થીઓ દ્વારા વહેલી તકે તેનું નિરાકરણની માંગણી કરી છે.
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મોટા ભાગના પ્રમાણમાં લોકોને હપ્તા મળી ગયા છે, ત્યારે તાલુકાના 100 જેટલા ગરીબ લાભાર્થીઓને મકાનનો છેલ્લો હપ્તો મળેલ નથી. સરકારની યોજનાની ગાઈડલાઈન પ્રમાણે વર્ષ 2016-17 પ્રમાણે પતરાવાળા મકાનો મંજૂર થતા વર્ષ 2017-18 સરકારની ગાઈડલાઈન બદલાતા નડિયાવાળાને ધાબાવાળા મકાન બનાવવાનો હુકમ થતા ગરીબ લોકો આ મકાનો પહેલા બનાવી ચૂક્યા હતા, પણ ગરીબ માણસો જોડે રોજગારી કોઈ પણ પ્રકારની આવકનું અનુસંધાન ન હોય વ્યાજે પૈસા લાવી ઈટ રેતી સિમેન્ટ કડિયા કારીગરને પૈસા ચૂકવ્યા છે. મકાનનું કામ પૂર્ણ કરેલ છે ત્યારે ગરીબ લોકો વધુ પૈસા ખર્ચીને ધાબાવાળા કે નડિયાવાળા મકાન બનાવી શકે તેમ નથી. હાલ સરકાર દ્વારા કમિશનર દ્વારા છેલ્લા હપ્તો ચૂકવવા વિલાયત નડિયાવાળા તથા ધાબાવાળા મકાનોને જ મંજૂર કરી કોમ્પ્લેક્સ કરી છેલ્લા હપ્તો ચૂકવવામાં આવે છે, ત્યારે આ ગરીબ લાભાર્થીઓને માટે વડગામ તાલુકાના અશ્વિનભાઈ સક્સેના દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં લેખિત રજૂઆત કરીને ગ્રામ વિકાસ એજન્સીના મંત્રી શ્રી આરસી ફળદુ સાહેબને લેખિતમાં જાણ કરી હતી કે ગરીબ લોકોને મકાનના છેલ્લો હપ્તો મળી શકે એવી સરકાર શ્રી ધ્યાનમાં રાખીને જિલ્લા ગરીબ લાભાર્થીઓને મકાનથી વંચિત ના રાખે, વિકાસની ગતિ ચાલુ રહે એવું લાભાર્થીઓએ જણાવી રહ્યા છે. ઠાકોર પ્રતાપજી કલાજી છે અને મારે ઘર બનાવવા બદલે 2 લાખ રૂપિયા ખર્ચો થયો છે અને છેલ્લો હપ્તો બાકી છે. સરકાર કહે છે કે ધાબાવાળું મકાન બનાવો તો ક્યાંથી બનાવીએ? અને અમે મજૂરિયા માણસ છીએ. અમારા સરકારમાંથી 10 લેવાના છે અને હજી અમારે સરકારમાંથી 10 લેવાના બાકી છે. હપ્તો મળ્યો નથી હજી ને? ના, હજી હપ્તો મળ્યો નથી. હું બિહારી પરબત ખાન સલેમ ખાન વડગામનો ડેપ્યુટી સરપંચ છું. આ પરધોની યોજનામાં લગભગ 7-8 જણોને છેલ્લા હપ્તા મળ્યા નથી અને જલ્દી ગરીબોને સહાય મળે એવી મારી રજૂઆત છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર હાઈવે ઉપર બાઇક અને ટંકર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. બનાસકાંઠા જિલ્લાના દિયોદર JDC પાસે વહેલી સવારે ખીમાણા તરફથી એક અજાણ્યા યુવાને તેનું નવું બાઇક લઈ દિયોદર તરફ આવી રહ્યો હતો, ત્યારે JDC માંથી રોડ ક્રોસિંગ કરી રહેલ ટ્રેક્ટર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાના પગલે આજુબાજુમાંથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેમાં તાત્કાલિક દિયોદર 108 જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જેમાં પાટણ ખાતે સારવાર ચાલુ હોવાથી હજુ કોઈ ફરિયાદ નોંધાઈ નથી. બોટાડ જિલ્લાના રાણીપુણા ખાતે આવેલા ભાદર નદીના કાંઠે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ મહારાજ સ્વામીનો શ્રદ્ધા મહોત્સવ હરિભક્તો તેમજ સંતો દ્વારા ઉજવવામાં આવ્યો હતો. બોટાડ જિલ્લાના રાણપુરમાં ભાદર નદીના કાંઠે આવેલ સ્વામિનારાયણ મંદિર વર્ષો જૂની પરંપરા મુજબ મહારાજ શ્રીના શ્રદ્ધા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં લાઠી દડ ઢસા તેમજ અલગ અલગ જગ્યાએથી વિદ્વાનો વડીલો સંતો પધાર્યા હતા, જેમાં સંતો દ્વારા પૂજ્ય મહારાજ સ્વામીની શ્રદ્ધા વિધિ કરવામાં આવી હતી તેમજ સત્સંગ સભા યોજાઈ હતી, તેમાં મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા. ઉત્સવના સમાપન બાદ તમામ સંતો તેમજ હરિભક્તોએ મહાપ્રસાદીનો લાવો લીધો હતો. સંતો તેમજ હરિભક્તો એક ધાર્મિક લાગણીનો અનુભવ જોવા મળી રહ્યો હતો. આપનો પરિચય? પ્રકાશભાઈ સોની, રાણપુર મંદિરના કોઠા. આજનો શું કાર્યક્રમ હતો મંદિરે? આજે મહારાજના શ્રાદ્ધ નિમિત્તે સત્સંગ સમાજ રાખેલો અને રાણપુરથી જાત્રાએ ગયા હતા કુલાશ્રમ, એ બધાનું સન્માન રાખેલું અને લાઠી દળથી સંતો પધારેલું. તો આવ્યા સત્સંગ એવા બીજો કયો કાર્યક્રમ હતો સાથે? બસ સન્માનનો કાર્યક્રમ હતો, સંતોનું સન્માન કર્યું, મેં યાત્રાળુનું સન્માન કર્યું, કુલાર ને સાલ વગાડ્યું અને સત્સંગ સમાજ છે. સત્સંગ સમક્ષ શા માટે કરવામાં આવ્યો છે? આજે મહારાજના શ્રાદ્ધ નિમિત્તે. આ શ્રાદ્ધ તમે કેટલા વર્ષથી ઉજવો છો? ઘણા વર્ષથી. કોઈ વિશેષ તો પહેલેથી ઉજવાય છે પણ અમે ઘણા વર્ષથી ઉજવીએ છીએ. આ પ્રસંગે કોઈ મંદિર દ્વારા કોઈ વિશેષ આયોજન કરવામાં આવે? ના, બસ બીજું કંઈ છે નહીં. તો અમે આપનો પરિચય? શાસ્ત્રી ધર્મ વિહારી દાસ ઢસા, સ્વામિનારાયણ ગુરુ. આજે રાણપુર સ્વામિનારાયણ મંદિરે છે ને ઉત્સવ હતો? આજે સ્વામિનારાયણ ભગવાનની શ્રાદ્ધ તિથિ નિમિત્તે રાણપુર સત્સંગ સમાજ અને લાઠીદળ શાંતિ સ્વામી એમની પ્રેરણાથી જે નેપાળ પુલાશ્રમની યાત્રાએ ગયેલા જે યાત્રિકો એનું સન્માન સમારંભ રાખેલ અને શ્રાદ્ધ મહોત્સવ નિમિત્તે સમૂહ સત્સંગ ભોજન અને સંત ભોજન અને બ્રાહ્મણોને ભોજનનો આયોજન રાખવામાં આવેલ છે. આજે શ્રાદ્ધનો
સ્વામિનારાયણ સંપ્રદાયમાં કંઈક અનેરો મહિમા છે. સ્વામિનારાયણ ભગવાને પણ પોતાના પિતા ધર્મદેવનું પણ વિધિસર શ્રાદ્ધ મહોત્સવ કરેલ અને સત્સંગીઓને પણ પ્રેરણા અને સંદેશો પાઠવેલ કે કોઈ પણ ગ્રસ્ત હોય એમને પોતાના પિતૃઓના ઉદ્દેશીને મહાપ્રલય શ્રાદ્ધ અવશ્ય કરવું, આવો વિધાન સ્વામિનારાયણ ભગવાને પણ પોતે ઉત્સવ કરીને ભક્તોને બતાવ્યો. લોક જાગરણના નિજ હેઠળ ધોરાજીના માર્ગ ઉપર આજે લોક જાગૃતિ અર્થે સાયકલ યાત્રા નીકળી હતી. લોકશાહીમાં વ્યવસ્થામાં તંત્ર જનહિત જુઓ અને લોકહિતનો નિર્ણય લે તે માટે લોક જાગરણ અભિયાન સાથે સામાજિક અગ્રણી દ્વારા પોરબંદરથી લોક જાગૃતિ અર્થે સાયકલ રેલી યોજવામાં આવી હતી, જે તારીખ 4 રોજ ધોરાજીમાં ફરી હતી, જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. જે સાયકલ રેલી ધોરાજી ખાતે તારીખ 4 રોજ 6 ઉપલેટા રોડ પર આવી પહોંચી હતી, જ્યાં ધોરાજીના સામાજિક આગેવાનો દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટીમ ઇન્દ્રનીલ સાથે ધોરાજીના યુવાનો પ્રબુદ્ધ નાગરિકો જોડાયા હતા. શહેરના જામનવડ રોડ, સ્ટેશન રોડ, મુખ્ય બજાર, જેતપુર રોડ ખાતે ફરીને લોક જાગૃતિ લાવવા પ્રયાસ કરાયા હતા. આ તકે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે આ રેલી રાજકીય રેલી નથી, પરંતુ લોકશાહીમાં સાચા પ્રતિનિધિઓ ઓળખવાની છે. રાજકીય પ્રતિનિધિમાં ધર્મ જાતિના ભેદભાવ ઉભા કરી પોતે તક મેળવી જાય છે. રાષ્ટ્રના મજબૂત અને ભ્રષ્ટાચાર મુક્ત કરવા તેમજ લોક સમસ્યા ઉકેલવા માટે જન જાગરણ જરૂરી છે. સાંપ્રત સમયમાં સમાજ વ્યવસ્થા, રાષ્ટ્ર વ્યવસ્થાને મજબૂત કરવા, આપણા ઉત્તમ વિચારો થકી ઉત્તમ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપલેટા તાલુકાના મોટા પાનેલી ગામે ડેમનું પાણી સિંચાઈ માટે આપવાના વિરોધમાં સમસ્ત ગ્રામજનો સરકાર સામે આગ્રા પાણીએ વિરોધમાં જોડાયા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટા પાનેલી ગામની જીવાદોરી સમાન ફૂલચર ડેમમાંથી સરકાર દ્વારા મોટી પાનેલી આજુબાજુના ગામોને સિંચાઈ માટે પાણી આપવાની નિર્ણયથી રોષે ભરાયેલા ખેડૂતો તથા ગ્રામજનો દ્વારા મોટી પાનેલી ગામના કડવા પટેલ સમાજ ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1500 કરતા પણ વધારે સર્વ ધર્મ જ્ઞાતિના ગ્રામજનો ઉમટી પડ્યા હતા. સમાજના જબરદસ્ત હોલ પણ ટૂંકો પડ્યો હતો. અમુક લોકોને હોલમાં જગ્યાના અભાવે બહાર મેદાનમાં બેસવું પડ્યું હતું. ગ્રામજનોના જણાવ્યા મુજબ મોટી પાનેલી ગામના જીવાદોરી સમાન ફૂલચર ડેમમાં હાલ 3 જેટલું જ પાણી હોય, નીચે 8 જેટલો માટીનો ગાર ભરેલ છે. જો આ પાણી સિંચાઈ માટે આપવામાં આવે તો આવનારા દિવસોમાં પીવા માટે પાણીનો પ્રશ્ન વિકટ બને એમ હોય. ગામની વસ્તી 13,000 થી 14,000 જેટલી હોય, તેમજ ડેમના કાંઠળ વિસ્તારના ગામોને પણ આ ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તેમજ વરસાદ પણ નહીવટ પડેલ હોવાથી પાણીને કટોકટી સર્જાય તેવી સ્થિતિ સર્જાવાની ભીતિ પણ સેવાય રહી છે. મોટી પાનેલી ગામના સરપંચના જણાવ્યા મુજબ જો સરકાર આ પાણી સિંચાઈ માટે આપશે તો અમે ગ્રામજનો સરકાર સામે આંદોલનનું રણસિંગુ ફૂંકીશું, તેમજ ગામ પણ સ્વયંભૂ સજ્જડ બંધ રાખવામાં આવશે તેવી દરેક ગ્રામજનોને પણ ચીમકી ઉચ્ચારી હતી. આ ડેમને નર્મદા કે અન્ય કોઈ પણ સ્ત્રોત દ્વારા પાણી આપવામાં આવતું નથી, માટે ગ્રામજનો દ્વારા સરકારને વિનંતી સર રજૂઆત કરી આ અંગે તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા જણાવ્યું છે. મારું નામ વાલોડિયા શિલ્પાબેન છે. આ પાણીનો ગ્રામ પંચાયતનો પ્રશ્ન છે. પાણી નહીં છૂટે, કારણ કે અત્યારથી પાણીની તકલીફ છે. 9 સુધી પાણી ચલાવવાનું છે, તો હજી આગળ શું થાય એનું વિચાર કરીને પાણી બચાવવાનું છે. પાણી તો છૂટશે જ ને કોઈ પણ કારણ સર. હા, પાણી 7 છે તળાવમાં, 34 તો ગાર રહ્યો છે, તો પાણીનું શું કરવાનું? પાણી કોઈ હિસાબે છૂટવાનું જ નથી. બેડા લઈને અમે પણ ગામ પંચાયતે જશું, ગામ સજ્જડ બંધ રાખવામાં આવશે. મારું નામ રસિકલાલ મંજીભાઈ ગોદાણે, માજી તલાટી ગામ મંત્રી. પાનેલી મોટી ગામે ચાલુ વર્ષે પાણી વરસાદ નહીવત થતાં પાણીની તંગી સર્જાણી છે. તો જે આજે ગ્રામજનો સર્વજ્ઞાતિજનો પાનેલી મોટી ગ્રામ પંચાયતના નેજા નીચે ભેગા થયા છે, તળાવમાંથી પાણી નહીં છોડવા બાબતની લડત છે. આ લડતમાં તમામ ગ્રામજનો પાનેલી મોટી ગ્રામ પંચાયતને સહકાર આપે છે. જય હિન્દ, જય ભારત. મોટી પાનેલી ગ્રામ પંચાયત સરપંચ શ્રી મનુભાઈ ભાલોડિયા, આજે જે પાનેલીની અંદર જે પાણીનો પ્રશ્ન હોય, સરકારની અમે સરકાર જો છોડાવવા માગતી હોય સિંચાઈ યોજનાની માલિકો, તો આજે પાણીનો પીવાનો પ્રશ્ન પણ 12,000 થી 14,000 વસ્તી છે, એમ ઢોરઢાકર છે, નેસ વિસ્તાર છે અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર છે, એને પીવા માટેનો જે કાંઈ જથ્થો હોય ફૂલજર ડેમનો, એક આધારિત ફૂલજર ડેમ, બીજી કોઈ અહીંયા યોજના નથી, કે નથી કોઈ જૂથ યોજના, કે નથી કોઈ નર્મદાનું પાણી.
તો આ પાણી આખા ચોમાહાની અંદર 10-12 ઇંચ વરસાદ હોય એના અનુસંધાનમાં પાણી ન હોય તો આ પાણીનો જથ્થો અમે સરકાર શ્રી અમે માગણી કરી છે અને રિક્વેસ્ટની વાત કરીએ છીએ કે ભાઈ આ જથ્થો અમારા સ્ટોરેજ પીવા માટે રાખો, અનામત રાખો, જેથી કરી આજુબાજુ વિસ્તાર અને અમારું ગામ બચી શકે. ઉના પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાંચે વોટ ગોઠવીને મોટરસાઇકલ ઉપર દારૂની હેરાફેરી કરતા ઇસમને અટકાયત કરી છે. આજરોજ ઉના પોલીસ અને એલસીબીને મળેલ બાતમીના આધારે દેલવાડા ગામ નજીક ચોકડી પાસે વોચ ગોઠવી અને બેઠેલા ત્યારે દીવ તરફ મોટરસાઇકલમાં ચપ્પલનો વેપાર કરતો ઈશ્વરગીરી ગોસ્વામી અને મિનિસ ગીરી ગોસ્વામીને રોકી તેની પાસે રહેલ ચપ્પલના કોથળાને ચેક કરતા 8200 પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ મળી આવેલ. આ સંયુક્ત ઓપરેશન દેલવાડા આઉટપોસ્ટના જમાદાર અજીતસિંહ તેમજ એલસીબીના શરમણભાઈ તથા પ્રદીપસિંહ તેમજ લાલજીભાઈ સાથે મળી બંને આરોપીને પુના પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા અને 28200 ના મુદ્દામાં સાથે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે હમ ટીવીના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.